नमस्कार विद्यार्थी मित्रों, क्वेश्चन पेपर टू विभाग सी अने क्वेश्चन नंबर 39। सक्रियता श्रेणी में उच्च सक्रियता धरावती धातुओं निष्कर्षण समझावानुं छे। अपन ख्याल छे धातुशास्त्रनी अंदर ऊंची सक्रियता धरावती धातुनु निष्कर्षण, मध्यम सक्रियता धरावती धातुनु निष्कर्षण अने नीची सक्रियता धरावती धातुओनु निष्कर्षण त्रण मार्कमां प्रश्न छे। तमने ख्याल छे के सक्रियता श्रेणीनी टोच पर आवेली धातुओ कलर सिलेक्ट कर लई। चलो मित्रों, सक्रियता पहला ज पॉइंट नी जो चर्चा करिए तो सक्रियता श्रेणी नी टोच पर आवेली धातुओ, तमने ख्याल छे सक्रियता श्रेणी कई छे? तो एनी टोच पर आवेली सौथी वधु सक्रिय धरावती धातुओ पोटेशियम, सोडियम, कैल्शियम, मैग्नेशियम, एल्युमिनियम, आ धातुओ सक्रियता श्रेणीनी टोच पर आवेली धातुओ छे। अपन ख्याल छे धातु मेळववा माटे आपणे शुं करता था? मध्यम सक्रियता धरावती धातुमां के धातुना ऑक्साइडनुं रिडक्शन करीने धातु छूटी पाडता, अने रिडक्शन करता तरीके तमे कार्बननो पण उपयोग करता हता। एटले के बीजा पॉइंटमां तमारे चर्चा करवानी छे कार्बननो उपयोग થઈ શકતો નથી। આમ આ ધાતુઓ કે જેની સક્રિયતા ખૂબ જ ઊંચી છે એના ઓક્સાઇડનું કાર્બન વડે રિડક્શન કરી ધાતુ છૂટી પાડી શકાતી નથી, કારણ કે ઓક્સિજન પરમાણુ સક્રિય ધાતુ પ્રત્યે વધુ આકર્ષણ ધરાવે છે। કાર્બન કરતા ધાતુ પ્રત્યે આકર્ષણ વધુ છે એટલે ઓક્સિજન ધાતુથી છૂટો પડતો નથી। આમ આવી ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુના ઓક્સાઇડનું કાર્બન વડે રિડક્શન કરી ધાતુ છૂટી પાડી શકાતી નથી, કારણ કે ઓક્સિજન એ કાર્બન કરતા સક્રિય ધાતુ પ્રત્યે વધુ આકર્ષણ ધરાવે છે। તો કરવું શું? તો કહી દો ત્રીજા પોઈન્ટમાં કઈ પદ્ધતિ? વિદ્યુત વિભાજનીય રિડક્શન પદ્ધતિ। તો આવી સક્રિય ધાતુના સંયોજનોનું વિદ્યુત વિભાજનીય રિડક્શન પદ્ધતિ દ્વારા રિડક્શન કરીને ધાતુ છૂટી પાડવામાં આવે છે। મિત્રો, કઈ કઈ ધાતુઓ? તો કે સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ ના ક્લોરાઇડ સંયોજનો। આમ સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ આ ધાતુઓના ક્લોરાઇડ સંયોજનોનું વિદ્યુત વિભાજનીય રિડક્શન કરવામાં આવે છે। પહેલા તો પાત્રની અંદર આના જે ક્લોરાઇડ સંયોજન હોય, સોડિયમ હોય તો તમને ખબર છે સોડિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ હોય તો મેગ્નેશિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ હોય તો કેલ્શિયમ ક્લોરાઇડ, ઈ પીગાળેલ ક્લોરાઇડ સંયોજનોનું, કેવા? પીગાળેલ ક્લોરાઇડ સંયોજનોનું। આમ સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમના પીગાળેલ ક્લોરાઇડ સંયોજનોનું વિદ્યુત વિભાજનીય રિડક્શન કરીને ધાતુ છૂટી પાડવામાં આવે છે। એનોડ અને કેથોડ પાસે થતી, જેમ કે આપણે સોડિયમ ક્લોરાઇડનું વિદ્યુત વિભાજનીય રિડક્શન કરીને સોડિયમ ધાતુ છૂટી પાડવાની છે, આમ પીગાળેલ
સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl નું શું કરવાથી વિદ્યુત વિભાજનીય રિડક્શન કરવાથી એનોડ અને કેથોડ, એનોડ પાસે ક્લોરીન વાયુ છૂટો પડે છે, જ્યારે કેથોડ પાસે સોડિયમ ધાતુ છૂટી પડે છે. તો અહીંયા તમારે એના સમીકરણો આપવા પડશે કે એનોડ પાસે શું થાય છે અને કેથોડ પાસે શું થાય છે. જોઈએ, એનોડ એનોડ પાસે સોડિયમ ક્લોરાઇડ નું આયનીકરણ થાય, બને એને પ્લસ અને સીએલ માઇનસ. આમ એનોડ પાસે સીએલ માઇનસ આયન પહોંચે, એક નહીં બે. આ બે સીએલ માઇનસ, માઇનસ શું કામ છે ખ્યાલ છે ને, એની પાસે એક વધારાનો ઇલેક્ટ્રોન છે, એટલે આવા બે ક્લોરાઇડ આયન છે એની પાસે, બે પાસે એક એક વધારાના ઇલેક્ટ્રોન છે. એ પોતાનો આ ઇલેક્ટ્રોન એનોડને આપશે અને બનશે સીએલ ટુ વાયુ, અને આ બે ઇલેક્ટ્રોન મુક્ત થયા. હવે કેથોડ પાસે આ સમીકરણ આપવા જરૂરી છે, કેથોડ પાસે પહોંચી જશે કોણ, સોડિયમ પરમાણુ, યાની કે એને પ્લસ. આ જે ઇલેક્ટ્રોન ક્લોરાઇડ માંથી એનોડ પાસે આવ્યા, એનોડ માંથી વહન પામીને કેથોડ પાસે આવશે અને કેથોડ પાસે ઇલેક્ટ્રોન સોડિયમ આયન મેળવશે અને બની જશે સોડિયમ ધાતુ. તો મિત્રો, જો આપણે આખા પ્રશ્નનું વર્ણન કરીએ તો શું થશે, તો કે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ જેવી ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ સક્રિયતા શ્રેણીની ટોચ પર આવેલી ધાતુઓ છે. બીજા પોઈન્ટમાં શું કીધું કે આ ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુ છૂટી પાડવા માટે રિડક્શન કરતા તરીકે કાર્બનનો ઉપયોગ કરી શકાતો નથી, કારણ કે ઓક્સિજન એ કાર્બન કરતા ધાતુ પ્રત્યે વધુ આકર્ષણ ધરાવે છે. ત્રીજા પોઈન્ટમાં કયો, તેથી આવી ધાતુના સંયોજનમાંથી ધાતુ છૂટી પાડવા માટે વિદ્યુત વિભાજનીય રિડક્શન પદ્ધતિનો ઉપયોગ થાય છે. સોડિયમ, ચોથા પોઈન્ટમાં કયો, સોડિયમ મેગ્નેશિયમ કેલ્શિયમના પીગારેલ ક્લોરાઇડ સંયોજનોનું વિદ્યુત વિભાજન કરીને ધાતુ છૂટી પાડવામાં આવે છે. અને હવે સ્પેશિયલ સોડિયમ ક્લોરાઇડનું વિદ્યુત વિભાજન કરો. આમ પીગારેલ સોડિયમ ક્લોરાઇડનું વિદ્યુત વિભાજનીય રિડક્શન કરતા એનોડ પાસે ક્લોરિન વાયુ અને કેથોડ પાસે સોડિયમ ધાતુ છૂટી પડે છે. અને હવે તો કે સમીકરણ આપો કે એનોડ પાસે તમે કીધું ક્લોરિન વાયુ છૂટો પડે છે, કેથોડ પાસે સોડિયમ ધાતુ છૂટી પડે છે, ત્રણ માર્કમાં ફટમાં મળી જાય. તો મિત્રો, આ હતો આપણો 39મો ક્વેશ્ચન, વિભાગ સી. આભાર.